नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वे मजा में हशो, खुश हशो। विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में जयरे आप अभ्यास करो तो त्यारे आपणे संकल्पना अने प्रत्ययनो अभ्यास करेलो। चिन्ह निशानी जे कही शके, मानसिक कल्पनाओ जे कहेवाय, त्यारबाद आपणे अभ्यास करेलो तर्क क्रिया। आ तर्क प्रक्रिया जे छे एना बे प्रकार आपणे जोयेला, निगमनलक्षी अने व्याप्तिलक्षी। निगमनलक्षी एटले सामान्य परथी विशिष्ट तरफ अनुमान, अने व्याप्तिलक्षी एटले विशिष्ट परथी सामान्य तरफ अनुमान। तो आ रीते आपणे जे छे आ संदर्भने जोयो। तो आजे आपणे बीजी एक महत्वनी मानसिक प्रक्रिया जे छे, के जेने बोधात्मक प्रक्रिया पण आपणे कहीए छीए, एवी एक निर्णय प्रक्रिया, एनो अर्थ अने स्वरूप जोवानो छे। तो विद्यार्थी मित्रों, दरेक माणसना जीवन में निर्णय जे छे ई बहु महत्वनो भाग भजवे छे, डगले ने पगले दरेक कार्य में। सामान्य रीते धोरण 10 ने पास करीए एटले पहेलो निर्णय जे छे कया प्रवाह में जवू, तो ए निर्णय लेवानो होय छे। घणी वक्त आपणे आपणी शक्ति, आंतरिक शक्ति जे छे, पारख्या वगर गाडड़िया प्रवाह में बीजा विद्यार्थी, बीजा आपणा भाई भांडुओ जे छे आ लाइन में जाय छे, तो आपणे पण ए लाइन में जाइए अने एम करी आपणे निर्णय उतावळे लई बेसीए छे। अमे तो रोजिंदा जीवन में आवा घणा दाखला जोयेला छे, के पछी एवुं थाय छे के व्यक्ति जे छे ए लाइन प्रकारे जे छे अभ्यास करी शकतो नथी, कारण के एनी अभिरुचि एमां एटली होती नथी, उतावळे लीधेलो निर्णय होय छे, अने एने परिणामे ए पोतानी कारकिर्दी जे छे एमां बहु एम कहेवाय के ખોટા નિર્ણયને કારણે આગળ જતા સમસ્યાનો સામનો કરતો હોય છે। એટલે કહેવાનો મતલબ એવો છે કે જીવનમાં નિર્ણય જે છે એ હૃદય જેવું કામ કરે છે। હૃદય જેમ એમ કહેવાય કે સૂક્ષ્મ વસ્તુ છે, શરીરનો ભાગ છે, એમ નિર્ણય પણ આપણી દરેક જીવનની પ્રક્રિયા માટે સૂક્ષ્મ ભાગ છે, અને એટલું જ અગત્યનું આપણામાં જીવન માટે મહત્વનું છે। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે તમારા જીવનમાં નિર્ણય બાબતે ચોક્કસ ધ્યાન રાખજો। ઘણા બધા નિર્ણયો આવતા હોય છે ડગલે ને પગલે, એ શાંતિપૂર્વક વિચારીને 100 વખત વિચારીને લેવો જોઈએ। બીજું એ પણ જરૂરી છે કે નિર્ણય લેવામાં જ્યારે આપણી સમક્ષ જે છે એમ કે પરિસ્થિતિ હાજર હોય ત્યારે વિચાર કરી લેવો ચોક્કસ જરૂરી છે, પણ નિર્ણય જે છે એમાં દેરી પણ ન લગાડવી જોઈએ। કારણ કે ઘણી વખત એવું છે કે જો તમે નિર્ણય લેવામાં મોડું કરો છો તો સમયને પણ તમે ચૂકી જતા હોય છો, તો આ બાબતને પણ આપણે એટલી જ મહત્વ જે છે આપવી જરૂરી છે। ઘણા બધા સંદર્ભોના નિર્ણયો જે છે એ આપણે લેવાના હોય ત્યારે તેનું સૂક્ષ્મ વિચારણા અંદરથી અંતરાત્મા જે કહે, અને આપણી આવડત, કૌશલ્ય અને રુચિ હોય એ બાબતના સંદર્ભને ધ્યાને લઈ નિર્ણય લેવા જોઈએ। આ વાત ખૂબ જ મહત્વની છે જીવન સંદર્ભમાં, તો આજે આપણે એ જ સંદર્ભનો અભ્યાસ કરીશું। પહેલાં આપણે એના અર્થને જોઈએ। રોજિંદા જીવનની ઘણી બધી સમસ્યાઓ એવી છે જેનો ઉકેલ મેળવવામાં નિર્ણય પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે। તો મેં હમણાં જ તમને કીધું એમ, ડગલે ને પગલે એવી એવી પરિસ્થિતિઓ નિર્માણ થતી હોય છે કે જેમાં યોગ્ય ઉકેલ સાધવા માટે નિર્ણય લેવો જે છે એ ખૂબ જ જરૂરી છે। જેમ કે સામાન્ય આપણે ઉદાહરણો લીધા, આ બધા સામાન્ય ઉદાહરણો છે, એમાં નિર્ણય એટલા બધા આવી નથી થતા, આ તો એક સામાન્ય કામ છે। જેમ કે લગ્ન પાર્ટીમાં જવા માટે કેવા કપડાં પહેરવા, રાત્રે ભોજનમાં શું ખાઈશું, મિત્ર સાથે પિક્ચર જોવા જોઈએ, તો આ બધા નિર્ણયો, આ તો બહુ સામાન્ય આપણે ઉદાહરણો લીધા છે, પણ જીવનના અમુક અગત્યના નિર્ણયો જે મેં તમને હમણાં કીધું એમ કે ધોરણ 10 પછી કયા અભ્યાસમાં જવું, તો એ નિર્ણય, આગળ જતા ટૂંકમાં એમ કહેવાય કે આપણે જે લાઇનમાં છીએ તેમાં કઈ કંપની કે કઈ સંસ્થા કે ગવર્મેન્ટ જોબ કે શું, એની શું તૈયારી કરવી, કયા ક્ષેત્રમાં આગળ વધવું, તો એનો નિર્ણય। ત્યારબાદ જે છે લગ્ન સાથીની પસંદગી, બહુ મોટો નિર્ણય એ પણ એક કહી શકાય, તો એ નિર્ણય। સંતાનો જે છે એ બાબતનો નિર્ણય, સંતાન ઉછેર જે છે એની બાબતનો નિર્ણય। એટલે આમ જુઓ તો ડગલે ને પગલે ઘણી બધી બાબતો એવી છે આપણા માટે કે જે નિર્ણય ઉપર આધાર રાખે છે, યોગ્ય લીધેલા નિર્ણયો
માણસની મુશ્કેલીઓને હળવી કરી નાખે છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આવી પરિસ્થિતિઓમાં જે નિર્ણય લેવાના છે એ ખૂબ જ આપણા માટે અગત્યનો છે. તેની વ્યાખ્યા જોઈએ તો કે નિર્ણય પ્રક્રિયા એક પ્રકારની સમસ્યા ઉકેલની પ્રક્રિયા છે, જેમાં આપણી સમક્ષ કેટલા વિકલ્પો હોય છે, આપણે કોઈ એક વિકલ્પને પસંદ કરવો પડે છે. મોર્ગન અને એના સાથી મિત્રોએ આ વ્યાખ્યા આપી છે. તો આ વાત સાચી છે. આપણી સમક્ષ પડકાર હોય, જેમ કે આપણે હમણાં જ કીધું એમ, ધોરણ 10 પાસ કરશો એટલે આપણી સમક્ષ સમસ્યા પડકાર છે, ભાઈ આપણે શું કરવું. તો આપણી પાસે ઘણા બધા વિકલ્પો છે. ધોરણ 12 11 12 સાયન્સનો, સામાન્ય પ્રવાહ કોમર્સ આર્ટ્સનો, પછી ડિપ્લોમા ડિગ્રી જે છે એ પ્રકારની જે છે એન્જિનિયરિંગ લાઇનમાં જવાનો, આઈટીઆઈથી માંડીને એ બધી લાઇનમાં જવાનો. તો આવું બધું ઘણા બધા સંદર્ભોના આપણી સમક્ષ જે છે વિકલ્પો હોય છે. પણ આપણે આપણી આંતરિક બાબતોને ધ્યાને લઈ આપણે શું કરી શકીએ, આપણામાં શું સુષુપ્ત પડેલી શક્તિ છે, આપણે કઈ લાઇનમાં વધુ સારું પરફોર્મન્સ આપી શકીએ છે, એ બાબતનો એમ કહેવાય કે વિકલ્પોમાંથી નિર્ણય લઈ અને કોઈ એકને પસંદ કરી આપણે આગળ વધવાનું હોય છે. તો શબ્દ ફરીથી એક વાર રિપીટ કરું, યાદ રાખજો કે નિર્ણય પ્રક્રિયા એક પ્રકારની સમસ્યા ઉકેલની પ્રક્રિયા છે, જેમાં આપણી સમક્ષ કેટલાક વિકલ્પો હોય છે અને એમાંથી કોઈ એકને આપણે પસંદ કરવો પડે છે. બીજી વ્યાખ્યા સેન્ટ્રોક નામના મનોવૈજ્ઞાનિક આપી છે કે નિર્ણય પ્રક્રિયામાં વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને એમાંથી અમુક વિકલ્પને આપણે પસંદ કરવામાં આવે છે. તો આ વાત સાચી છે. હમણાં જ આપણે કીધું એમ કે અનેક આપણી સમક્ષ વિકલ્પો હોય, એ વિકલ્પોનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ, કયું સારું કયું ન સારું, કઈ જે છે બાબત આપણા માટે વધુ સારી રહેશે અને એમાંથી કોઈ એક વિકલ્પ જે છે એને આપણે પસંદ કરવો જોઈએ. ચાલો હવે એના સંદર્ભમાં આપણે સ્વરૂપને જોઈએ, જેમાં આપણી સમક્ષ કેટલા વિકલ્પો હોય છે ને તેમાંથી કોઈ એકને આપણે પસંદ કરવો પડે છે. નિર્ણય લેવાની પ્રક્રિયામાં વ્યક્તિ સમક્ષ એકથી વધુ વિકલ્પો હોય છે, જે હમણાં જ આપણે વાત થઈ એમ કે નિર્ણય લેવાનો હોય ત્યારે એકથી વધુ આપણી સમક્ષ વિકલ્પો હોય છે. નિર્ણય પ્રક્રિયામાં આપણી સમક્ષ એક પ્રકારની સમસ્યા હોય છે. દરેક વિકલ્પ સાથે જોડાયેલા લાભ અને ગેરલાભનું મૂલ્યાંકન કરી યોગ્ય વિકલ્પને પસંદ કરવો જોઈએ. તો મેં હમણાં જ તમને કીધું એમ કે આપણી સમક્ષ એક પડકાર હોય છે. આ પડકારમાં જે છે ઘણા બધા વિકલ્પો ઊભા થતા હોય છે. આ ઘણા બધા વિકલ્પો જે છે એમાંથી કયો વિકલ્પ સારો છે, એના કેટલા લાભ છે, એના કેટલા ગેરલાભ છે, આ બધી બાબતોનું આપણે વિશ્લેષણ મૂલ્યાંકન કરવું જોઈએ અને એ બધું કર્યા પછી એમાંથી યોગ્ય જે છે એ વિકલ્પ પસંદ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે ધોરણ 11ના સંદર્ભમાં વાત કરીએ તો આ વાત સાચી છે. મેં ઘણા બધા કિસ્સાઓ જોયા છે, એમાં હતોભાગી થતા કિસ્સા હોય છે અને ઘણા જે છે જીવનમાં કારકિર્દીમાં બહુ સરસ પોતાનું આયોજન ગોઠવતા કિસ્સા પણ છે. જેમાં મેં અભ્યાસ કરાવવાની શરૂઆત કરી એ સંદર્ભના એક બે વિદ્યાર્થીનું ઉદાહરણ તમને દઉં તો એ વિદ્યાર્થી જે છે એને સાહિત્ય બહુ ખૂબ જ ટૂંકમાં એમ કહેવાય કે પ્રિય હતું. બીજું રાઇટિંગ જે છે એ મોતીના દાણા જેવું હતું, સરસ મજાનું રાઇટિંગ, કાવ્ય લેખન એવી બધી પ્રવૃત્તિ, ચિત્રકલા આ બધી વસ્તુ એના શોખના વિષયો હતા. એટલે આ વિદ્યાર્થી જે છે એને ધોરણ 10ની પરીક્ષા દીધી અને નાના સેન્ટરમાંથી દીધેલી. રાઇટિંગની બહુ સરસ, એટલે ચોરીમાં ને એમાંય થોડી મદદ મળેલી અને ગુજરાતી સામાજિક વિજ્ઞાન ને બધા વિષયો જે છે એના પાવરફુલ હતા. ગણિત સાયન્સમાં ને એમાં થોડી બધી મદદ મળી ગયેલી એટલે એનું રિઝલ્ટ છે ધોરણ 10માં 80% ઉપર આવ્યું. હવે વિદ્યાર્થી જે છે એને આવ્યા 80% ઉપર, પણ એનું મેથ્સ સાયન્સ જે છે ઇંગ્લિશ આ નબળા હતા, ખાસ કરીને મેથ્સ સાયન્સ. પણ છતાં એ કઈ રીતે બન્યું એનું મૂલ્યાંકન એણે બી ન કર્યું, એના વાલી વર્ગે ન કર્યું, અને એણે જે છે એ ઉત્સાહમાં ઉત્સાહમાં 80% જોઈને ધોરણ 11-12 સાયન્સમાં એડમિશન લઈ લીધું. પહેલી વસ્તુ કે એડમિશન લીધું, શહેરમાં શાળામાં લીધું, હોસ્ટેલમાં રહેવાની સુવિધા ઊભી કરી. સાયન્સનો ખર્ચો જે છે એ તમને ખબર જ છે બહુ મોટો ઊંચો હોય છે, હોસ્ટેલમાં રહેવાનો ખર્ચો અને જમવા કરવાનો ખર્ચો આ બધું. હવે આ ભાઈ મહેનતુ તો હતો જ,
એટલે ઘણા બધા પ્રયત્નોથી જે છે એ પોતે એમાં આગળ વધવાનો પ્રયત્ન કર્યો, પણ સાયન્સ, ફિઝિક્સ ને કેમેસ્ટ્રી એના પાલે નહોતું પડતું, જે એમ કહેવાય કે એને કોઈ સમજણમાં નહોતું ઉતરતું. શરૂઆતમાં ગોખણપટ્ટી કરી અને જેમ તેમ કરીને ટેસ્ટો દેતો અને બધા ટોપિકો જે છે એને ગોખી મારતો, પણ ધીમે ધીમે આગળ જતાં એ નિરુત્સાહીને એમ કહેવાય કે હતાશ થતો ગયો. બન્યું એવું કે 2 વર્ષ હોસ્ટેલમાં રહીને એ જલસા જ કર્યા, કારણ કે એને સામે સાયન્સ જે છે એમાં કંઈ ગતાગમ એટલી બધી પડતી નહોતી. રિઝલ્ટ જે છે એ બહુ નબળા આવતા હતા અને ટેસ્ટમાં એમાં એ ફેલ થતો હતો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે એણે ધોરણ 12ની એક્ઝામ દીધી ને બોર્ડની, ત્યારે સાયન્સમાં ફેલ થયો. હવે આ વિદ્યાર્થી જે છે ધોરણ સાયન્સમાં ફેલ થયો એટલે મારી મુલાકાતે જે છે અચાનક જ હોસ્ટેલવાળા છોકરાઓ સંદર્ભે થઈ, એટલે મેં એને માર્ગદર્શન આપ્યું અને એણે જે છે એ ધોરણ 12 સામાન્ય પ્રવાહ જે છે એની પરીક્ષા આપવાનો નિર્ણય લીધો. હવે ધોરણ 12 આર્ટ્સ પરીક્ષા આપવાનો નિર્ણય લીધો, જેમાં મારી પાસેથી એણે કોચિંગ લીધેલો. વિદ્યાર્થી મિત્રો, આવા વિદ્યાર્થીઓ કે જેને અમે રસ્તો ચીંધ્યો, જેના ફળસ્વરૂપે ખૂબ ફાયદો થયો, ધોરણ 12 આર્ટ્સની એણે તૈયારી કરી, મહેનત તો હતો જ, પણ સાયન્સનો જે નિર્ણય છે એ ખોટો એના ઉપર આવી હતો, પણ યોગ્ય માર્ગદર્શનમાં એ એમ કહેવાય કે પોતે પ્રોત્સાહિત થઈ ગયો હતો, ઉત્સાહી ન થયો, ભણવાનું છોડ્યું નહીં. પણ એ વ્યક્તિ જે છે ધોરણ 12ની એક્ઝામ દીધી અને એમાં પણ 82% જે છે એ પાસ થયો, કારણ કે 12 આર્ટ્સના વિષયો બધા એને રસરૂચિવાળા હતા અને એ રસરૂચિના અભ્યાસથી એ સરસ મજાનું મેરિટ છે લાવી. અત્યારે એ વ્યક્તિ જે છે એ સરકારી ટીચર તરીકે જે છે પ્રાઇમરી ટીચર તરીકે કાર્ય કરે છે. કહેવાનો મતલબ એવો છે કે આવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા, ઘણા બધા વિદ્યાર્થીઓએ એવું કર્યું કે આવું જ્યારે થયું ખોટો નિર્ણય, ત્યારે એણે અભ્યાસને છોડી દીધો. હું તમને જે કહું છું એ સમયે મારી પાસે એ હોસ્ટેલના 10-11 વિદ્યાર્થીએ સંપર્ક કરેલો, એમાંથી 4-5 વિદ્યાર્થીઓ જે છે એ ટચ માર્યા અને જોડાણ કર્યું, તો એમાંથી ટીચરને અત્યારે તમને કહું કે PSIને એક વિદ્યાર્થી તો અમદાવાદ PI તરીકે છે, પણ બીજા 1-2 જણા જે એના ગ્રુપમાં હતા, આમ તો 3-4 જણા કે જે હતો ઉત્સાહીને ભાંગી પડ્યા. આવા વિદ્યાર્થીઓ જે છે એના વાલુનું પણ એમ કહેવાય કે સપોર્ટ ન મળ્યો, એટલે ઘરે જઈને સામાન્ય પોતાની ખેતી કરવા લાગ્યા. આજે એ ખેતી કરે છે સામાન્ય. જ્યારે બીજા વિદ્યાર્થીઓ મેં તમને કીધું એમ યોગ્ય સમયે ફરીથી નિર્ણય લેવાનો હતો ત્યારે નિર્ણય લીધો, એક વખત ભૂલ કરેલી. એટલે કહેવાનો મતલબ એવો છે કે નિર્ણય જે છે એ ખૂબ અગત્યનું પાસું છે. આ ઉદાહરણ એટલે જ તમને દીધું છે કે જીવનમાં તમારે પણ આ જ પ્રકારની પરિસ્થિતિને પડકારોનું નિર્માણ થયા રાખવાનું છે, તો યોગ્ય સમય યોગ્ય પડકારની સામે નિર્ણય લેવો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો અને મહત્ત્વની બાબત છે. નિર્ણય પ્રક્રિયા અન્ય પ્રકારની સમસ્યા ઉકેલ કરતાં ભિન્ન છે, આ વાત સાચી છે. નિર્ણય પ્રક્રિયા આપણી સમક્ષ અગાઉથી વિભિન્ન ઉકેલ અને વિકલ્પો ઉપલબ્ધ હોય છે, તેમાંથી યોગ્ય શ્રેષ્ઠ વિકલ્પ આપણે પસંદ કરવાનો હોય છે. જેમ કે બેડમિન્ટનનો એક સારા ખેલાડી સમક્ષ એવી સમસ્યા હોઈ શકે કે વાર્ષિક પરીક્ષાના નજીકના દિવસોમાં ગોઠવાયેલા રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવો કે પરીક્ષાની તૈયારી કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ જોવો તો એ પણ એની સમક્ષ 2 પ્રકારના નિર્ણય લેવાના સંદર્ભમાં વિકલ્પો ઊભા થયા. એક એવો કે એને બોર્ડની પરીક્ષા દેવાની છે અને એક એવું કે એ પોતે સારો બેડમિન્ટનનો ખેલાડી છે અને રાજ્યકક્ષાએ જે છે એને રમવા જવાનું છે. તો અહીં આ પરિસ્થિતિમાં એ તમામ સંભવિત પરિણામનું મૂલ્યાંકન કરી કોઈ નિર્ણય લેશે જે એના માટે ખૂબ મહત્ત્વનો હોય એવો નિર્ણય જે છે એ પોતે પસંદ કરશે. નિર્ણય પ્રક્રિયામાં વ્યક્તિગત ભિન્ન જ્ઞાતિ અસર જોવા મળે છે, તો આ વાત સાચી છે. ઉપરના ઉદાહરણમાં જોઈ શકો તો ઘણા એવું કહે છે કે ભાઈ એને બોર્ડની એક્ઝામ છે તો બોર્ડની એક્ઝામ દેવી જોઈએ, પરીક્ષાની તૈયારી કરવી જોઈએ, એને રમવા ન જવું જોઈએ. અને ઘણા વ્યક્તિગત નિર્ણયો એવું કહેતા હશે કે ભાઈ એને બેડમિન્ટન જે છે સારો ખેલાડી છે, આવો ચાન્સ રાજ્યકક્ષાનો ફરીથી નહીં મળે અને કદાચે એ રાજ્યકક્ષામાં સારું પરફોર્મન્સથી આગળ વધશે તો બોર્ડની એક્ઝામ આવતા વર્ષે પણ દઈ શકાશે અને એને જે છે
આગળના જે ટૂંકમાં એમ કહેવાય કે ખેલાડી તરીકેનો જે ચાન્સ છે એ દેશમાં રમવાનો એનો એ વધી જશે, આ જોઈ ચૂકી જશે તો ફરીથી નહીં મળે. તો તમે જુઓ છો કે ઘણા એવું કહેશે કે ના અભ્યાસ કરવો જોઈએ, ઘણા એવું કહેશે કે ના બેડમિન્ટન રમવા જવું જોઈએ. એટલે કહેવાનો મતલબ એવો છે કે નિર્ણય પ્રક્રિયા વ્યક્તિગત રીતે ભિન્ન હોય છે, કારણ કે દરેકની પસંદગી, નાપસંદગી, રુચિ અરુચિ, પ્રાથમિકતા, કોને મહત્ત્વ આપવું કોને ન આપવું, આ બધી જ બાબતો કેવી હોય છે, અલગ અલગ હોય છે. આથી એક સરખી સમસ્યાના બે વ્યક્તિના નિર્ણયો આપણે અલગ અલગ, મેં હમણાં જ ઉદાહરણમાં કીધું એમ, હોઈ શકે છે. વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ એવી હોય છે કે જેમાં ઘણી વખત પરિસ્થિતિનું ઊંડાણપૂર્વક પૂર્ણરૂપ મૂલ્યાંકન હંમેશા શક્ય હોતું નથી અને આપણે તાત્કાલિક કોઈ નિર્ણય પણ લેવો પડે છે. તેવું પણ ઘણી વખત બનતું હોય, ઇમરજન્સીની સ્થિતિ હોય અને એ પડકાર એવો હોય કે ઓન ધી સ્પોટ એ સમયે વગર વિચારે જે સારો વિકલ્પ મનમાં આવે એ નિર્ણય લેવો જરૂરી હોય છે. ત્યારે બહુ ઊંડાણપૂર્વક વિચારવા બેસવાનું હોતું નથી. જેમ કે આપણે ઇમરજન્સીમાં આપણે દર્દીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે, તો આવું રસ્તામાં ઘણી વખત આપણી સમક્ષ જ કોઈ એક્સિડન્ટ થયું હોય તો આ એક્સિડન્ટના સમયે આપણે નિર્ણય લેવામાં વાર ન લગાડવી જોઈએ. આ સમયે તત્કાલ 108ને ફોન કરી અને આપણે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. એ સમયે આપણું કદાચ કોઈ કામ અટકતું હોય તે અટકાવીને પણ કરવું જોઈએ, કારણ કે સામે વ્યક્તિનું જીવનનું જોખમ છે. ઘણી વખત આપણે 5-10-15 મિનિટ વિચારોમાં જો મોડું કરી નાખીએ તો એ માણસ જાન ગુમાવી શકે એવી સ્થિતિ હોય છે. તેથી આ પરિસ્થિતિમાં ઓન ધી સ્પોટ જે છે આપણે એમ કે ત્વરિત નિર્ણય લઈ અને એ માણસને બને એટલી મદદ આપણે જે કરી શકતા હોય એ કરવી જોઈએ. કારમાં ફસાયેલો હોય તો કારના કાચની જે છે તોડી નાખવા જોઈએ જેથી ઓક્સિજન એને મળતો અંદર રહે. ઘણી વખત એવું થાય કે અંદર પુરાયેલો માણસ જો કાચ લોક થઈ ગયેલા હોય અને ઓક્સિજન ન મળે તો ગૂંગળાઈને મરી જતો હોય છે. એ માણસને બહાર કાઢવાનો જો આપણી પ્રયત્નથી થતો હોય તો એ પણ કરવું જોઈએ. આ બધી બાબતો એવી છે કે ઓન ધી સ્પોટ આપણા મનમાં જે છે આવેલા વિચારોથી કાર્ય કરી લેવું જોઈએ. ત્યારે બહુ ઊંડાણપૂર્વક કે પોલીસ કેસ થશે ને શું થશે ને આપણી જુબાની લેશે ને આ બધી બાબતોનો જે છે સંદર્ભ ન વિચારવો જોઈએ, કારણ કે એ બધી વસ્તુ જે છે એ પછીની છે. પહેલાં માણસની જાન બચાવી એ આપણી પ્રાથમિકતા છે, તો આપણે આ જ રીતે એ સમયે નિર્ણય લઈ અને કાર્ય કરવું જોઈએ. નિર્ણય પ્રક્રિયામાં કોઈ એવા સ્પષ્ટ નિયમો ન હોઈ શકે જે વ્યક્તિને માર્ગદર્શન આપી શકે કયો નિર્ણય શ્રેષ્ઠ રહેશે. તો આ વાત સાચી છે, કોઈ પણ નિર્ણય જ્યારે લેવાનો હોય તેના કોઈ માપદંડ નથી વિદ્યાર્થી મિત્રો, કોઈ નિયમો નથી. જેમ કે આપણે હમણાં બેડમિન્ટનને જે સ્કૂલ એક્ઝામની વાત કરી, બોર્ડ એક્ઝામની, તેનો કોઈ માપદંડ નથી. કોઈ પરફેક્ટ એમ ન કહી શકે, કોઈ વિશ્લેષક એમ ન કહી શકે કે ના રમવા જવું જોઈએ ને કોઈ એમ કે ના બોર્ડની એક્ઝામ દેવી જોઈએ, કારણ કે આ બધી બાબતો જે છે એનું કોઈ માર્ગદર્શન નથી હોઈ શકતું. વ્યક્તિને જે પોતાની તાકાતથી, પોતાના એમ કહેવાય કે સ્વ અનુમાનથી જે નિર્ણય યોગ્ય લાગે એ એને લેવો જોઈએ. કારણ કે સમસ્યાનું સ્વરૂપ, તાત્કાલિક પરિસ્થિતિ, વ્યક્તિની ખાસિયતો વગેરે નિર્ણયમાં મદદ કરતા હોય છે. તો આ વાત સાચી છે, ઘણી બધી બાબતો એવી છે કે જે નિર્ણયમાં મદદ કરતી હોય છે. જેમ કે અમારી પાસે ભણતા વિદ્યાર્થીમાં ઘણી વખત આવા કિસ્સા બને છે કે એ મિલિટરી અને પોલીસની તૈયારી કરતા હોય ને સામે જે છે એની સમક્ષ કોલેજમાં ને ધોરણ 11-12ની તૈયારીનો મુદ્દો હોય, તો ઘણી વખત એવું થાય ધોરણ 10 પાસ કરે ને મેદાન જે છે પાસ કરે તો એને મિલિટરીની નીની નોકરી મળી જતી હોય. તો ત્વરિત રીતે ઘણી વખત એવું થાય છે કે નોકરી છે સ્વીકારી લઈ એના ભવિષ્ય માટે ઘણું ફાયદાકારક રહેતું હોય છે, કારણ કે આ વ્યક્તિ જે છે ભણવામાં એટલો તાકાતવર નથી હોતો અને એની સામે જો એ નોકરી સ્વીકારી લે તો એની જિંદગી જે છે એ સુધરી જતી હોય છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે એણે વ્યક્તિગત ખાસિયતોને ધ્યાને લેવી જોઈએ, કારણ કે પોતાની જો તાકાત હોય તો એ કરી શકાય. જેમ કે આજે હું તમને કહું કે એ ધોરણ 10 પછી જે છે કદાચ મિલિટરીમાં એમાં ન જાય, બરાબર, સોલ્જર તરીકે, પણ એને વ્યક્તિગત કોન્ફિડન્સ હોય કે ના હું 11-12 સાયન્સ કરું ને NDAની એક્ઝામ દો ને એમ સીધો જે ટૂંકમાં એમ કહેવાય કે પોતે કેપ્ટન તરીકેની જે પરીક્ષા પાસ કરી NDAમાં એડમિશન મેળવી
અને આગળ વધે તો એ કોન્ફિડન્સ હોવો જોઈએ, એટલી તૈયારી જે છે એનામાં જે છે તાકાત છે પોતે કરી લેશે એવું હોવું જોઈએ. તો એને સામાન્ય સોલ્જરની નોકરીમાં ન જોડાવવું જોઈએ, 11-12 જે છે કરી અને NDAની તૈયારી કરે એને પોતે જોડાવવું જોઈએ. એ કહેવાનો મતલબ એવો છે કે પોતાની વ્યક્તિગત ખાસિયતો અને એને જે છે ખાસ એણે ધ્યાને લેવી જોઈએ. રોજિંદી જીવનની ઘણી બધી સમસ્યાઓ જેનો ઉકેલ મેળવવા નિર્ણય પ્રક્રિયા આપણે અગાઉ વાત થઈ એ મહત્ત્વની છે. જે સામાન્ય ઉદાહરણ આપણે અગાઉ પણ જોઈએ, લગ્ન પાર્ટીમાં જવા માટે કપડાં, ભોજન, મિત્ર સાથે પિક્ચર જોવું, આ બધા પ્રશ્નો એવા છે કે જેમાંથી આપણે કોઈ એક સરસ વિકલ્પ પસંદ કરવાનો હોય છે. આ નિર્ણય પ્રક્રિયામાં આપણી સમક્ષ અનેક વિકલ્પો હોય છે, તેમાં વ્યક્તિગત મહત્ત્વને ધ્યાને રાખી આપણે કોઈ શ્રેષ્ઠ વિકલ્પ જે છે એને આપણે પસંદ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો આ ટોપિક હતો. આ બાબત આપણા જીવનમાં પણ ડગલેને પગલે એટલી જ મહત્ત્વની છે, તો વિશેષ રીતે તમે એને અભ્યાસ તો કરશો, પરીક્ષા માટે તૈયારી તો કરશો જ, પણ કહેવાનો મતલબ એવો છે કે એમાં જે આપેલી ફિલોસોફી જે છે, સમજણ છે, એ સમજણ જીવન માટે ઉતારજો કે ડગલેને પગલે નિર્ણય લેતી વખતે ખાસ આપણે મહત્ત્વનો હોય એવો નિર્ણય, આપણી વ્યક્તિગત તાકાત છે કયા નિર્ણય ઉપર પહોંચી શકાય એવા પ્રકારનો નિર્ણય, આપણને કઈ અભિરુચિ છે એ પ્રકારનો નિર્ણય. કારણ કે દરેક વિદ્યાર્થી જે છે ભણી ગણીને ડૉક્ટર, એન્જિનિયર, વકીલ કે શિક્ષક બનવા માટે હોતા નથી. વિદ્યાર્થી મિત્રો, બીજા સમાજમાં ઘણા વિકલ્પો છે, બિઝનેસ છે, ધંધા પાણી છે, ખેતી છે, બીજું ઘણું બધું છે કે એના માટે પણ માણસ બનેલો હોય છે અને એની આવડત કૌશલ્ય હોય છે. અને કહેવાનો મતલબ એવો છે કે માણસ ડિગ્રી મેળવે એનાથી વિશેષ મહત્ત્વનું એવું છે કે પોતાની રસ રુચિથી જે ક્ષેત્રમાં આગળ વધે એ એને સફળતા અપાવે છે. હમણાં જ એક કિસ્સો મેં સાંભળેલો કે એક દંપતી જે છે એ પોતે ભારતીય વિદેશની સારામાં સારી જોબ જે છે છોડી અને અહીં જમીન છે એમાં પોતે ખેતી કરવા લાગ્યા. બંને એન્જિનિયર હતા વિદ્યાર્થી મિત્રો, પણ નવા આઈડિયા અને કોન્સેપ્ટથી ખેતી કરવાથી આજે હું તમને કહું એ 1-5 કરોડનું ટર્નઓવર પોતાની ખેતીને આવકમાં છે. ભારતમાં કુદરતી સૌંદર્ય સાથે જોડાઈને એ દંપતી મહેનત કરી રહ્યું છે. કહેવાનો મતલબ એવો છે કોઈ કામ નબળું નથી, કોઈ કામ જે છે એ આપણે જો એમ કહેવાય કે અભિરુચિથી આગળ વધીએ તો એમાં નિષ્ફળતા નથી મળતી, અભિરુચિ વિના જો આગળ વધીએ તો નિષ્ફળતાના ચાન્સીસ હોય છે. કહેવાનો મતલબ એવો છે કે તમને જે રસ રુચિ અને તમને જે ટૂંકમાં પસંદ આવે એવા કાર્યમાં હંમેશા આગળ વધવાનો નિર્ણય લેવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આમાં તો ઘણી બધી વાતો છે, પણ આપણે આપણા ટોપિકને અત્યારે અહીંયા વિરામ આપીએ. રૂબરૂ મળીશું ત્યારે આ બધી બાબતોના સંદર્ભમાં ઘણી બધી વાતો કરીશું. અત્યારે આપણા કાર્યને અહીં આપણે વિરામ આપીએ. અસ્તુ, નમસ્કાર. ફરીથી નવા સંદર્ભ અને કોન્સેપ્ટ સાથે મળીશું.